હેલો ગુડ ઇવનિંગ હું છું ફરીન સભ્યતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આવનારી આવી જ વિડિયો તમને પહેલાં મળશે જણાવી દઉં તમને કે જે મેં કાલે ન્યૂઝ મૂકેલી જે અપડેટ આવેલું કે તલાટીકમ મંત્રીની જે એક્ઝામ આવે છે એનું મેં તમને જણાવી દીધેલું કે એનું સિલેબસ તમે જઈને એકવાર જોઈ લેજો હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દઈશ એ વિડીયો જોઈ લેજો તો એનું જે આપણે ભણવાના છે આજથી હું સ્ટાર્ટ કરું છું તો તમે ફોર્મ ભરી દેજો પંદર દિવસ પછી ફોર્મ આવવાના છે તો પ્લીઝ રેડી થઈ જાઓ અને એટલું હાર્ડ નથી ઓગણીસ હજાર પાંચસોથી લઈને પચાસ હજાર તમારી સેલેરી થઈ શકે છે ને ગવર્મેન્ટ જોબ તો રેડી થઈ જાઓ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મારી ચેનલને તો તમને પણ મજા આવશે આપણે સૌથી પહેલાં ગુજરાતી વ્યાકરણ કમ્પ્લીટ કરતા જશું અને પછી હું તમને જીકેના જીકે નું નોલેજ પણ આપતી રહીશ વચ્ચે વચ્ચે એટલે તૈયારી તમારી બધી રીતે ચાલુ રહીશ આપણે આ બધા પ્રકાર જોવાના છે છંદ સુધી આપણે ભણશું સો સંજ્ઞા અને સંજ્ઞા અને તેના પ્રકાર સંજ્ઞા એટલે શું ચાલો કોઈ પણ સજીવ કે નિર્જીવ વસ્તુનું કોઈ ચોક્કસ નામ આપવામાં આવેલું હોય તો તેને સંજ્ઞા કહેવાય હવે કોઈ ચોક્કસ વસ્તુ હોય તો તેનું નામ હોય એને જ સંજ્ઞા કહેવાય કોઈ હવે કઈ વસ્તુ હોય અને એને નામ નહીં આપ્યું હોય તો એ સંજ્ઞા કહેવાય નહીં કહેવાય બરાબર છે સમજ પડે છે દાખલા તરીકે હિમાલય નર્મદા લીંબુ સમજ પડે છે ફૂલ સંજ્ઞાના કુલ કેટલા પ્રકાર તો સંજ્ઞાના કુલ પાંચ પ્રકાર છે વ્યક્તિવાચક પહેલું જોઈએ વ્યક્તિવાચક સો વ્યક્તિવાચક કોઈ વ્યક્તિ કે વસ્તુ પદાર્થને ઓળખવા માટે તેને વિશેષ નામ આપવામાં આવે ત્યારે તે શું કહેવાય વ્યક્તિવાચક એટલે કે મારું નામ શું છે ફરહીન એટલે મને નામથી કોઈ બોલાવે છે ને એટલે વ્યક્તિવાચક સંજ્ઞા સમજ પડે છે ગંગા નદી તું જયદીપ ગિરનાર પર્વત સમજ પડે છે વ્યક્તિવાચકમાં સમજ પડી આના કેવી રીતે ક્વેશ્ચન બને છે એ પણ હું તમને બતાવીશ હું તમે હમણાં મેથડ સમજી જાઓ બરાબર છે ચાલો છાયા એ પૃથ્વીની રહેવાસી છે તો છાયા એ શું છે વ્યક્તિવાચક

સમાન જાતિ કે વર્ગની વ્યક્તિઓ કે પદાર્થો વસ્તુઓને ઓળખવા માટેની સંજ્ઞા એટલે જાતિવાચક દાખલા તરીકે એક્ઝામ્પલ આપી દઉં બાજુમાં એક યુવતી ઊભી છે બાજુમાં એક યુવતી ઊભી છે જાતિવાચક પાઠ્યપુસ્તકો તેના પ્રાણ બની ગયા સમજ પડે છે બોલકો છોકરો બધા કામ કરે સિમ્પલ વ્યક્તિઓનું ઉલ્લેખન હોય યુવતી પ્રાણ આવા બધાનો ઉલ્લેખ હોય છોકરા છોકરીનો ઉલ્લેખ હોય સમજી જવાનું જાતિવાચક સમજ સમૂહ વાચક સંજ્ઞા જે સંજ્ઞા કોઈ વર્ગની વ્યક્તિઓ વસ્તુઓ કે પદાર્થના નિર્દેશ કરતી હોય તે સમૂહ વાચક સંજ્ઞા કેવાય સમજ પડી નહીં સમજ પડી પાછું કહે જે સંજ્ઞા કોઈ વર્ગની વ્યક્તિઓ વસ્તુઓ કે પદાર્થના નિર્દેશ કરતી હોય તે સમૂહ વાચક સંજ્ઞા હવે મારો સમૂહ એટલે હું કોણ છું મારા સમૂહ મારા સમૂહમાં કોણ છે એટલે શું છે વ્યક્તિ સમજ પડે છે શું નિર્દેશ કરે છે સમૂહ શું છે બરાબર છે સમજ પડે છે આ સંજ્ઞામાં આખા સમૂહને સૂચવવું પડે છે ખેતરમાં અનાજનો ઢગલો પડ્યો છે જેવી રીતે મેં કીધું હું કયા સમાજની મારું શું છે હું મારા ક્લાસમેટમાં કેટલા સ્ટુડન્ટ ઇકોનોમિક્સ ભણે છે મારો સમૂહ કયો છે એને સમૂહ વાચક સંજ્ઞા કહેવાય સો સવાલ એવો હોય કે ખેતરમાં અનાજનો ઢગલો પડ્યો છે તો તમારે એમાંથી શોધવાનું કે હવે આ જે અંડરલાઈન કરી છે એ કયું વાક્ય છે તો સમૂહ વાચક યાદ રાખજો રસ્તા પર મોટું ટોળું છે આગળ ચાલવા લાગી સમજ પડે છે હું બહુ ઈઝી લેંગ્વેજમાં સમજાવું છું સમજ પડે લાઈક શેર કરતા રહેજો હા મને સપોર્ટ કરતા રહેવાનું મને બહુ ખુશી થાય જ્યારે મારા સ્ટુડન્ટ મારા વિદ્યાર્થી મિત્રો ને ગમે સો લાઇક શેર કરતા રહેવાનું હા ભાઈ દ્રવ્ય વાચક સં જે પદાર્થો દ્રવ્ય રૂપે હોય છે ધન પ્રવાહી તેને દ્રવ્ય વાચક સંજ્ઞા કહે છે ધન પ્રવાહી તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે દાખલા તરીકે એક્ઝામ્પલ કહી દઉં પડિયામાં ખીર હતી ખીર ખીર એ લિક્વિડ પ્રમાણમાં હોય ખબર ને તેણે ઘણો દારૂ પીધો લિક્વિડ એટલે દ્રવ્ય પડે છે સમજ દ્રવ્ય વાચક લિક્વિડ એટલે દ્રવ્ય સોનું ઘણું કિંમતી હોય છે દ્રવ્ય વાચક ભાવવાચક ભાવ એટલે કે ટી આંખમાં આંસુ કોઈ ઉદાસ હોવું બસ સમજ પડે છે આ વ્યાખ્યા સમજીએ આપણે સોરી જે પદાર્થને જોઈકી સ્પર્શ ન કરી શકાય પરંતુ જે ફક્ત અનુભવી શકાય તેના સ તેના સાર્વત્રિક સંજ્ઞા તેને ભાવવાચક સંજ્ઞા કહેવાય તે માણસ ખૂબ જ આળસુ છે અંડરલાઈન કર્યું છે જે આળસુ એ શું દર્શાવે છે ભાવ દર્શાવે છે કે વ્યક્તિ આળસુ છે સ્વગમાં સ્વગમાં સોરી સ્પેલિંગ મિસ્ટેક છે નિશ્વાસુ નામ જ ન લેવાય નિશ્વાસુ સ્નેહથી ગર્ધ ગર્દ હૃદય ભરાવ્યું ભરાવ્યું આવ્યું ભરાવવા આવ્યું સોરી તો ભરાવવા આવ્યું હૃદય ભરા ભરાવી ભરાઈ ગયું સમજ પડે છે એ ફલાણી વ્યક્તિના આંખમાં આંસુ આવ્યા આંસુ એ શું દર્શાવે છે ભાવ દર્શાવે છે ફલાણી વ્યક્તિ દુઃખી છે દુઃખી શું છે ભાવવાચક સમજ પડે છે સો આપણે નેક્સ્ટ વિડીયોમાં પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યે જોશું તો સ્ટેટ્યુન રહેજો સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો